દોસ્તો, કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે શું પાણીની બોટલ વડે પણ કોઈ કસરત કરવી કરી શકાતી હશે, અને એના વડે પણ આપણા પેટની ચરબી છે, જે સાથળની અને પેટની ચરબી છે, એ ઘટાડી શકાતી હશે. જી હા દોસ્તો, હું જે પણ કરું છું સામે તમારી, એ તમારે કરવાનું છે. આ રીતના કોઈ યોગા મેટ અથવા કોઈ પણ સાદરમાં તમારે બેસવાનું છે, નીચે સૂવાનું છે. આ રીતના બોટલને આપણે જે યોગા મેટ છે એને એન્ડ ભાગમાં આ રીતના મૂકવાની છે, અને ત્યાર પછી તમારે આ રીતના સૂઈ જવાનું છે. બંને પગને થોડા અંતરે તમારે વચ્ચેથી ગોઠણનો ભાગ છે ત્યાંથી થોડા આ રીતના ઉપર કરવાના છે, બંને પગને એકી સાથે. ત્યાર પછી શું કરવાનું છે કે બંને સાઈડ, બોટલની બંને સાઈડ વારાફરતી તમારે એક બાજુ બીજી બાજુ એમ બંને પગને છે વારાફરતી તમારે લઈ જવાના છે. આ સાઈડ, પહેલી સાઈડ, એ રીતના તમારે ટોટલ 50 વખત, કેટલી વખત કરવાનું છે, બંને સાઈડ 25-25 વખત બંને પગ જવા જોઈએ. આ રીતના કરવાનું છે. શરૂઆતમાં તમે 15-20 વખત કરશો એટલે તમારું પેટ છે એ દુખવાનું ચાલુ થઈ જશે, તમે થાકી જશો, શ્વાસ ચડે રાખશે. પણ 20 વખત કર્યા પછી થોડું રોકાઈ જવાનું, થોડો આરામ કરવાનો, ફરી 20 વખત કરવાનું, ફરી આરામ કરી ફરી 10 વખત કરી લો. એક દિવસમાં તમારે 50-60 વખત આ એક કસરત કરી લેવાની છે. હવે બીજી કસરત બોટલ વડે જ છે, જલ્દીથી શાંતિથી જોઈ લો, તમારા માટે છે. રોજ ખાલી સવારમાં 10 મિનિટ તમારે આપવાની છે. 24 કલાકમાંથી 10 મિનિટ તો બધા આપી શકે. આ રીતના પગ રાખીને સૂવાનું છે. બોટલને બંને હાથમાં આ રીતના પકડી પાછળ તમારે, મતલબ બંને હાથને પાછળ લઈ જાઓ, પછી આખું શરીર છે ખભાને ત્યાંથી ઉપર કરો, માથું અને બધું એકદમ મતલબ ઉપર આ રીતના કરવાનું છે. હવે બોટલ છે એ બંને હાથમાં હોવી જોઈએ, ગોઠણ સુધી ટચ કરી ફરી નીચે આવો, બંને હાથને પાછળ લઈ જાઓ, ફરી આગળ આવો. ટોટલ આ કસરત છે એ 20 વખત કર્યા પછી થોડો રેસ્ટ લેવો, આરામ કરવો, ફરી 20 વખત, ફરી આરામ અને ફરી 20 વખત, એમ 60 વખત બંને કસરતને 60-60 વખત કરી લેવી. હવે ત્રીજી કસરત જેને બોટલ વગર કરવાની છે, પ્લીઝ શાંતિથી જુઓ. આ એક યોગ છે, વિશ્વ યોગા દિવસ નિમિત્તે હું તમને એક જણાવવા માગું છું. ચક્રાસન, પેટની ચરબી ઘટાડવા માટે, આપણા જે હિપ્સ છે, કુલ્હાનો ભાગ છે એ ઘટાડવા માટે, સાથળની ચરબી ઘટાડવા, આપણી છાતીને મજબૂત કરવા, હાથને મજબૂત કરવા અને આંખોની રોશની વધારવા માટે ચક્રાસન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચક્રાસન કઈ રીતના કરવાનું છે, તમારે આ રીતના બંને પગ અને બંને હાથ વડે શરીરને વચ્ચેથી ઉપર ઉઠાવવાનું છે. વધારે ખેંચવાનું નથી, જોર નથી કરવાનું, નોર્મલ તમારે ઉઠાવવાનું છે. આવું 4 વખત કે 5 વખત કરી લેવાનું છે યોગા મેટની અંદર રહીને. હવે છેલ્લો એક યોગ પણ જોઈ લો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા છાતી માટે, કમરના દુખાવા માટે, હિપ્સ માટે, એટલે આપણા જે કુલ્હા છે એ માટે, અને પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શરીરને લચીલું બનાવવા માટે, એકદમ તમારે લચીલું બનાવવું હોય શરીરને, શરીરની બધી ચરબી ઘટાડવી હોય તો બંને હાથને છાતીના સમાંતર ભાગે આ રીતના મૂકી દેવાના છે. ત્યાર પછી ધીરે રહીને શ્વાસ લઈને ઉપર ઉઠવાનું, શ્વાસ છોડતા નીચે જવાનું, લઈને ઉપર છોડીને નીચે. આ રીતે બંને હાથને આ રીતના પણ રાખી શકો, બંને પગને પાછળ આ રીતના પણ રાખો. આનાથી થોડી વધારે ઇફેક્ટિવ થઈ શકે. 20-50 વખત તમારે ભુજંગાસન છે, શ્વાસ લઈ છોડી લેવો છોડવો, એ રીતના તમારે આ કરી લેવાનું છે. હવે કસરતો પૂરી થઈ જાય પછી તમને હું એક વસ્તુ જણાવું છું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા ફેફસા માટે. ફેફસા પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફેફસામાં કઈ રીતના કરવાનું, ઊંડો શ્વાસ બંને નસકોરાથી ઊંડો શ્વાસ છાતીમાં ભરવાનો છે, થોડી વાર માટે રોકવાનો અને નોર્મલી મોઢેથી અથવા નાકેથી એ શ્વાસને આપણે છોડી દેવાનો. ફરી ઊંડો શ્વાસ લેવાનો છે, રોકી રાખવાનો છે અને છોડી દેવાનો છે. તો આ રીતના તમારે આ પ્રાણાયામ કરવાનું છે. ફરી ઊંડા શ્વાસ લેવાના છે, છોડવાના છે, સ્પીડમાં કરવાનું. શ્વાસ લેવાનો, છોડવાનો, લેવાનો, છોડવાનો. શ્વાસ ધીરેથી ઊંડો લેવાનો છે અને ફાસ્ટ છોડી દેવાનો છે. તો આટલું કરજો.